नमस्कार। धोरण 11 चैप्टर नंबर 6 क्रमचय अने संचय। पांचेक लेक्चर आपणे भणेला एमां आपणे क्रमचयनी वात करता था। हवे एमां आगळ लख्यो छे एक दाखलो में कि मंडे शब्दना मूळाक्षरोनो उपयोग करी पुनरावर्तन सिवाय अर्थसभर के अर्थविहीन केटला शब्दों नीचेना विकल्पों अनुसार बनाई शकाय। तमने त्रण प्रश्नों आपेला छे के कोई पण चार मूळाक्षर एक साथे लेवाना, बधा ज मूळाक्षर एक साथे लेवाना, त्रीजो छे प्रथम मूळाक्षर ए स्वर लेवानो अने होय ते रीते बधा मूळाक्षरोनो उपयोग आपणे करवानो। एमां आपणे गणवानी शरूआत करीए तो जो मंडे शब्द में कुल मूळाक्षरो केटला छे? कुल 6 मूळाक्षरो छे। तेमा जो ए अने ओ बे स्वर छे, बराबर छे। हवे एमां नंबर एक, नंबर एक में एवं आप कोईपण चार मूळाक्षर एक साथ लेता, कोईपण चार मूळाक्षर एक साथ लेता। अपने छ मूळाक्षरो जे आपे छे एमांथी आपणे कोईपण मूळाक्षर एक साथ लईए तो क्रमचयोनी संख्या सीधू लखवानो। कुल हता केटला? 6। तो 6p4, 6p4 होय तो आपणे लखी केटला शकीए? तो ऊपर लखाय 6 फेक्टोरियल अपॉन नीचे 2 फेक्टोरियल लखाय, पण आपणे तो एवुं कहेता हता के आम लखवुं सीधे सीधू 6 5 4 3, 6 5 30 अने आ 12, तो केटला मळवाना? 360, बराबर छे। पछी बीजा नंबर में बधा ज मूळाक्षर एक साथ लेता, बधा ज मूळाक्षर एक साथ लेता क्रमचयोनी संख्या केटली थवानी? 6p6। तो 6 × 5 × 4 × 3 × 2 × 1 तो थाय केटला खबर छे? 6 × 5 = 360 × 2 तो केटला थवाना? 720 अने 3। 3 नंबर मां प्रथम मूळाक्षर स्वर होय, प्रथम मूळाक्षर स्वर होय ते रीते बधाज मूळाक्षरो नो उपयोग करता बनता क्रमचय, क्रमचयनी संख्या। अभी ध्यान रखजो बराबर, जो अहीं स्वर केटला हता? तो के बे स्वर हता, बे। तो स्वर पहेलो प्रथम मूळाक्षर तो स्वर लेवा, त्याने केटली रीते लेवाय? तो बे रीते लेवाय। બાકીના કેટલા વધ્યા મૂળાક્ષરો? તો 5 વધ્યા, બાકીના મૂળાક્ષરો વધ્યા કેટલા? 5। 5 માંથી કેટલા લેવાના? તો કે 5, તો 5p5, તો કેટલા કહેવાય? 2 × 5 = 4 3 2 અને 1 20, 20 × 6 = 120, તો કેટલા થવાના? 240 આપણને જવાબ મળશે। તો ભાગેલા શબ્દો આપણને આટલા મળશે। આવી રીતે આપણે દાખલાઓને ગણી શકીએ। હજુ એકાદ દાખલો આવો ગણીએ તો દીપાવલી, અને એ પછી આપણે સંચયની વાત કરીએ, બરાબર છે? ચલો આગળ લખો, આટલું ઉતારી લેજો વ્યવસ્થિત રીતે। ચલો બીજો લખ્યો મેં, દીપાવલી શબ્દના અક્ષરો વડે કેટલા ક્રમચયો બને? પી અને ડી સાથે ન હોય તેવા કેટલા ક્રમચયો બને?
પીએનએડી સાથે ન હોય તેમાં, એવું પૂછાય છે. હવે આપણે એમ લખીએ પહેલા તો કે દીપાવલી જે આપેલી છે દીપાવલી શબ્દમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ મૂળાક્ષરો છે. એમાં બે વખત કોઈ આવે છે તો આપણે જોઈ લઈએ. કયો બે વખત આવે છે? એક તો એ બે વખત આવે અને આઈ બે વખત આવે. આઈ બે વખત, બાકીના ભિન્ન છે અથવા એક વખત આવે. તો આપણે એવું લખીએ કે બનતા ક્રમ ચયો. જો બનતા ક્રમ ચયો માં આઠ આપેલા છે એટલે ઉપર એઈટ ફેક્ટોરિયલ. કેટલા બે વખત છે? ટુ ફેક્ટોરિયલ અને ટુ ફેક્ટોરિયલ. આનું સાદરૂપ આપીએ, એઈટ સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ ફેક્ટોરિયલ. નીચે એક આ ટુ ફેક્ટોરિયલ ઇન્ટુ ટુ ઇન્ટુ વન, આ બંને નીકળી જશે. અહીંથી કેટલા થશે? બે. કેટલા થયા? સાત આઠ છપ્પન, પછી આ ત્રીસ અને આ છ. આ બધાનો ગુણાકાર કરીએ તો ગુણાકાર દસ જીરો એસી, દસ હજાર એસી આપણને મળે. હવે આપણે શું કરવાનું છે કે પી અને ડી સાથે ન હોય. આપણે શોધતા હતા કયું ખબર છે? સાથે હોય તે શોધવાનું અને કુલમાંથી બાદ કરવાનું. આપણે એવું લખીએ કે પી અને ડી એક સાથે હોય તો તેને એક જ મૂળાક્ષર તરીકે લઈએ. એટલે હું આમ કહું છું, પી અને ડી એક સાથે હોય ને તો આમ લખીએ છીએ, આઈ પછી એ પછી ડબલ્યુ પછી એ એલ આઈ ડી અને પી, આ બંને એક સાથે મેં લઈ લીધા. તો મૂળાક્ષરો કેટલા થાય? એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. તો બનતા ક્રમચયો, જો બનતા ક્રમચયો ઉપર કેટલા લખાય? સેવન ફેક્ટોરિયલ. અને ડબલ કયા હતા? એ અને આઈ. તો ટુ ફેક્ટોરિયલ ઇન્ટુ ટુ ફેક્ટોરિયલ. જુઓ આ ડી અને પી બંને એકબીજાના સ્થાન બદલે, પહેલા ડી એ લખાય પછી પી પણ આવે, એટલે એ કેટલી રીતે થવાનું? તો બે ફેક્ટોરિયલ. આ બંને અહીંથી નીકળી ગયા. કેટલા મળ્યા? સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી અને ટુ ફેક્ટોરિયલ. નીચે પણ કેટલા? ટુ ફેક્ટોરિયલ. આ બંને નીકળી ગયા. સાત આઠ છપ્પન, પાંચ ચાર વીસ ગુણ્યા ત્રણ એટલે સાહીઠ. તો છપ્પન ગુણ્યા સાહીઠ આપણને મળશે અને છપ્પન ગુણ્યા સાહીઠ એટલે પચીસો વીસ થાય. આ એક સાથે હોય તે, તો હવે લખીએ કે હવે પી અને ડી એક સાથે ન હોય તેવા ક્રમચયો, એના બરાબર કેટલા થવાના? આટલા થશે. જુઓ તો એક સાથે ન હોય એવા ક્રમચયો સાત હજાર પાંચસો ને સાહીઠ આપણને મળશે. તો આવી રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીએ. બરાબર છે? તો આ રીતે આપણે દાખલાઓને ગણવાના છે. ચાલો એનાથી હવે આગળ સંચયની વાત કરીએ. ચલો હવે જુઓ સંચયની વાત કરીએ. સંચયની મેં વ્યાખ્યા લખેલી છે, આપણે સૂત્ર યાદ રાખવાનું છે. એન ભિન્ન વસ્તુઓ પૈકી, એન ભિન્ન વસ્તુઓ પૈકી આર વસ્તુઓની પસંદગીને, આર વસ્તુઓની પસંદગીને આર વસ્તુઓનો સંચય કહે છે અને તેને સંકેતમાં એનસીઆર વડે દર્શાવાય છે. આપણે અત્યાર સુધી જે પણ લાઈવ ક્રમચય હતું, ક્રમચયની અંદર આવતું હતું ગોઠવણી અને સંચય આવશે એટલે એને પસંદગી કહેવાય. આ એનસીઆર આ રીતે આપણે દર્શાવી શકીએ. એનસીઆરનું જો આપણે સૂત્ર લઈએ તો આમ લખાઈ, જુઓ એનસીઆર
is equal to n factorial upon r factorial and n minus r factorial. And I am the same. હવે આના પરથી એક સાદી વ્યાખ્યા આપણે આવું કહેવાય કે આપણે એનપીઆર આમ કહેતા જુઓ એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ તો આનો મતલબ શું થયો કે એનસીઆર હોય ને તો આ તો કેટલા થઈ જવાના આ બંને ભેગા કરો આટલા એનપીઆર થઈ ગયા તો આની જગ્યાએ લખાઈશું કે એનપીઆર અપોન આર ફેક્ટોરિયલ થયા બરાબર છે ને તો આ રીતે પણ આપણે સૂત્રને દર્શાવી શકીશું એના પરથી ગમે તે લખાય કે ભાઈ એનપીઆર ઇઝ ઇક્વલ ટુ આર ફેક્ટોરિયલ ઇન્ટુ એનસીઆર આવી જુદી જુદી રીતે આપણે લખીશું આ જીરો માટે પણ સાચું છે એટલે આપણે આને નોંધ તરીકે યાદ રાખીશું કે એનસી જીરો હોય ને તો આનો જવાબ એક થાય એનસી જીરો નો જવાબ એક થાય આ આપણે યાદ રાખવાનું બરાબર છે એના પરથી કેટલીક આપણે સૂત્રોની વાત કરીએ ત્રણ સૂત્રોને આપણે યાદ રાખવાનું કે જો એનસીઆર આપ્યું હોય તો આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ આ સૂત્રોને આપણે યાદ રાખવા સોરી એન માઇનસ આર આ પણ એક સૂત્ર છે આનો આપણે ઉપયોગ કરીશું આગળ એટલે આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે આ સૂત્રને પણ આપણે યાદ રાખવાનું બીજું એક સૂત્ર આમ છે કે એનસીઆર પ્લસ એનસી આર માઇનસ વન અહીં બંને સરખા હોય અહીંથી એક ઓછો હોય તો આનો જવાબ આમ થાય એન પ્લસ વન સી આર આ બીજું સૂત્ર છે એક એક ત્રીજું સૂત્ર આપણે આવું લઈએ છીએ ત્રીજું સૂત્ર NCX is equal to NCY તો બે વિકલ્પો થાય X બરાબર Y અને X plus Y is equal to N થાય એટલે આપણે આ સૂત્રોને પણ યાદ રાખીશું આ ત્રણ સૂત્રો જે છે ને એ સૂત્રો તમારે આગળ દ્વિપદી પ્રમેયમાં ઉપયોગ આવશે અને આપણે સંભાવનામાં પણ આનો ઉપયોગ કરીશું એટલે આ એનસીઆર ના જે સૂત્રો છે એ ત્રણે ત્રણ સૂત્રોનો ઉપયોગ આપણે કરીશું કેમ કે કોઈ વખતે બહુ મોટી કિંમત હોય તો આપણે શોધી શકતા નથી એ વખતે આ સૂત્રનો ઉપયોગ કરીશું ધારો કે કોઈક વખતે એમસીક્યુ પૂછાય તો આ બંનેનો ઉપયોગ પણ આપણે કરીશું એટલે આ બધી વસ્તુઓને આપણે ધ્યાન રાખવાની છે આ સૂત્રોને આપણે યાદ રાખવાના છે બરાબર છે હવે આ સૂત્રો આવડતા હોય તો દાખલાઓમાં કોઈ મુશ્કેલી પડતી નથી બરાબર છે હવે આપણે આગળ લખીએ ચાલો આગળ લખીએ ક્વેશ્ચન ચાલો હવે ક્વેશ્ચન લખીએ આપણે મૂલ્ય શોધવાથી શરૂઆત કરીએ એટલો થોડો ખ્યાલ આવે એટલે મૂલ્ય શોધો આની મદદથી બધું સૂત્ર જ એ ચોક્કસ તમને ખ્યાલ આવી જશે માટે ધારો કે પહેલા નંબરમાં આપણે આવું લખીએ કે નંબર એક 8C3 મેં આવું લખ્યું 8C3 હવે 8C3 લખીએ ને તો આપણી જોડે સૂત્ર આમ હતું જુઓ એનસીઆર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ અને એન માઇનસ આર ફેક્ટોરિયલ આવું સૂત્ર હતું આનું આપણે જો કિંમત શોધીએ તો કેટલા લખાય પહેલા તો 8 ફેક્ટોરિયલ નીચે કેટલા લખવાના 3 ફેક્ટોરિયલ પછી કેટલા લખવાના 8 માઇનસ 3 ફેક્ટોરિયલ આટલું આપણે લખવું પડે હવે આવું જો આપણે લખીએ તો 8 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ હવે આનું સાદરૂપ લખીએ કેટલા લખાય 8 7 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અપોન 3 2 1 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ આ બંને નીકળી ગયા આ 3 2 6 પણ ઉડી ગયા કેટલા મળ્યા 7 8 56 તો આ રીતે આપણે શોધવું પડે નિયમ મુજબ પણ આપણે આ રીતે નથી શોધતા
આપણે શોધીશું આમ. જુઓ આ દાખલો હોય ને તો આને મેં આમ લખવાનો પ્રયત્ન કરું, આ દાખલાને લખાવું છું 8C3. તો આપણે કરવાનું શું, 8 થી શરૂઆત કરવાની, કેટલા સ્ટેપ સુધી જવાનું, 3, તો 8 7 6, અને નીચે કેટલા લખવાના, 1 2 ને 3, તો પણ કેટલા મળવાના, તો કે 56. જુઓ બીજો દાખલો લખ્યા, ધારો કે 11C3 લખ્યા, તો આપણે લખવાના કેટલા, 11 10 અને 9, અને અહીં કેટલા લખવાના, 1 2 અને 3, બરાબર છે. તો આ રીતે આપણે લખી શકીએ. જુઓ હવે અહીંથી આવડી જશે તો અહીં કેટલા મળ્યા, 5, અહીં 3 ઉડી જવાના, અહીં મળ્યા 3, તો કેટલા થવાના, 11 × 15, 15 × 150, અને 165 જવાબ આવ, બરાબર છે. એ પ્રમાણે નંબર 3, ધારો કે 7C4 હોય તો કેટલા લખવાના, 7 6 5 4, અને નીચે 1 2 3 4, બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા, આ 4 ઉડી ગયા, આ 3 2 6 ઉડી ગયા, કેટલો જવાબ આવ્યો, તો કે 35 જવાબ આવ્યો. નંબર ચાર માં ધારો કે લખીએ 12C2 લખીએ, તો 12 × 11 એન્ડ 1 × 2, તો 6 = આટલા થાય. પણ નંબર 5 ધારો કે મેં આમ લખ્યા હોય, તો આને જો લખવો હોય ને આપણે, તો આપણે કેટલા લખવા પડે ખબર છે, આને લખવા કેટલા પડે, 100 થી 98 સુધી ને 1 થી 98, એટલે પેલું સૂત્ર મેં લખાવ્યું, લખજો આવું લખાયેલું ને કે NCR is equal to NCN minus R થાય. આ સૂત્ર તો બહુ મોટો દાખલો ના થાય એ વખતે આ સૂત્રનો ઉપયોગ કરો, NCR બરાબર કેટલા થવા, N અને N માંથી બાદ કરો એટલા. તો આ જે લખ્યા ને મેં, તો આની જગ્યાએ કેટલા લખાય, 100C 100 - 98 કહેવાય, તો બરાબર કેટલા થયા, 100C2. અને હવે આનો જવાબ શોધો, આ એનો જવાબ થાય. તો આ રીતે આવો મોટો દાખલો હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને ગણી શકીશું, બરાબર છે ને. એટલે આ બધાનો ઉપયોગ આપણે આ રીતે કરીએ છીએ, બરાબર ફાવે એવું છે ને. ચાલો નંબર આગળ લખીએ, હવે થોડાક બદલીને લખીએ છીએ, એટલે પેલા એન શોધવાના એવા દાખલા હોય ને એ ટાઈપના આપણે દાખલાઓને લખીએ છીએ. મેં બે જ દાખલા લખ્યા છે એન શોધવાના, કે NC2 = 21, તો એન આપણે શોધવાના. જુઓ પહેલા નંબરમાં આપણે આમ તો લખી શકીએ NC2 = 21, હવે NC2 હોય ને તો આપણે આમ લખતા હતા, 8C2 હોય તો લખતા શું 8, પછી 8 માંથી 1 ઓછો, અને નીચે 1 × 2, તો અહીં કેટલા લખાય, N, પછી N - 1, નીચે 1 × 2, અને આ બાજુ કેટલા થવાના, 21 આ બાજુ ગયા, તો 2 આ બાજુ જવાના, તો કેટલા થવાના, N - 1 = 42. હવે 42 ની બે ક્રમિક સંખ્યાઓ કઈ થાય, તો 7 × 6, તો N = કેટલા મળ્યા, તો કે 7, અને N - 1 = 6 લો, તો પણ N = કેટલા મળવાનું, કે 7 જ મળવાનું. ચાલો બીજો NC3 = 20, તો આને પણ કેટલા લખાય, N - 1 N - 2 / 1 2 & 3 = 20, તો કેટલા થયા, N - 1 N - 2 = 20 + 120 મળ્યા. હવે 120 ના 3 ક્રમિક સંખ્યાઓ શોધાય, તો 3 ક્રમિક સંખ્યાઓ કેટલી થાય, તો 6 × 5 × 4 120 થઈ જાય. ક્રમિક આપણે ગુણાકાર કરી જોવાનું,
एक बे त्र बे त्र चार त्र चार पांच तो एन इज इक्वल टू के मल्या सिक्स मल्या तो आ रीते अपने दाखलाओ ने गणी सकी एन शोधवानो होय तो सुधी हवे आपणे लईए छे थोड़ा आनाथी मोटा अने थोड़ा जुदा दाखलाओ लईए छे एमां पण शोधवानो एन ज छे पण तमने पूछवानी रीत थोड़ी बदलायेली होय एटले लखी हवे आगळ जुओ एनसी एट इज इक्वल टू एनसी टू तो एनसी टू आपणे शोधवाना छे आवुं आपणने आपेलुं छे અને એમાંથી આપણે એનસી ટુ ને શોધવાના છે એનસી ટુ એટલે એનની કિંમતને પહેલા શોધવી જોઈએ તો આપણને અહીં જે આપેલા છે આટલા આપેલા છે તો ધેરફોર કહેવાય શું આ વખત એટ ઇઝ ઇક્વલ ટુ ટુ કે એટ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ એન આટલું જ થાય ને આ તો શક્ય નથી આપણે સૂત્ર લખેલું ને આવડો એક આમ લખેલું તમને યાદ હશે એનસી એટ is equal to ncy तो x is equal to y अथवा x plus y is equal to n आ सूत्र आपणे एक लखेलू अने आने याद राखवानुं पण कहेलू तो आ शक्य नथी तो n is equal to केटला मळ्या तो के 10 मळ्या हवे आपणे शोधीए आप जुओ nc2 nc2 एटले केटला थवाना 10c2 10c2 એટલે 10 into 9 1 into 2 આ બંને નીકળી જશે તો કેટલો જવાબ મળવાનો 45 બરાબર છે ને તો આ રીતે આપણે શોધી શકીએ બીજો એક દાખલો મેં લખ્યો છે 2nc3 જેમ nc3 is equal to 12 જેમ 1 તો n શોધવાનો છે જો આમ હોય એવું નહીં થાય એવું ક્યારે થાય ખબર છે આ બંને સરખા હોય ને એમ તો જ તમે સરખાઈ શકો આમ આ બંને સરખા નથી એને આપણે નથી લખતા અત્યારે અને જેમ આપેલો જેમ એટલે શું કહેવાય ભાગાકાર છે હવે ભાગાકાર આપેલો છે એટલે આપણે પહેલા તો એને આવું લખીએ કે અહીં 2nc3 જેમ nc3 is equal to 12 જેમ 1 અને આ જેમ આપ્યો છે એટલે એને આપણે ભાગાકારના ફોર્મમાં પહેલા લખી દેવાનું હવે આને આપણે લખીએ તો 2nc3 upon nc3 is equal to 12 ભાગ્યા 1 આને આ બાજુ લઈ જાઓ તો 2nc3 is equal to 12 અને nc3 થયા આટલા થાય ને હવે આટલા જે આપણે લખ્યા છે આની જગ્યાએ આપણે અવેજો લખવા હોય તો હવે આપણે લખી શું શકીએ તો અહીંથી હું સાદરૂપ લખું 2n પછી 2n માંથી એ ઓછો કર્યો બીજો લખ્યો 2n માઇનસ 2 લખ્યો નીચે કેટલા લખું તો કે 1 2 અને 3 અહીં તો 12 હતા પછી અહીં n n માઇનસ 1 n માઇનસ 2 અપોન 1 2 ને 3 બરાબર આપણે જે સૂત્ર લખતા હતા એ મુજબ જ મેં લખ્યું આ બંને અહીંથી નીકળી જશે એક એન પણ અહીંથી નીકળી જશે તો અહીં કેટલા વધ્યા તો કે 2 પછી 2n માઇનસ 1 આમાંથી બે કોમન નીકળ્યા કેટલા વધ્યા n માઇનસ 1 આ બાજુ તો 12 હતા જ પછી n માઇનસ 1 લખ્યા અને n માઇનસ 2 લખ્યા જો આ n માઇનસ 1 અહીંથી ને અહીંથી નીકળી જશે અહીં કેટલા વધ્યા તો આ 4 થયા ને 4 તો આની જગ્યાએ અહીં આપણે 3 લખી દઈએ તો આ કેટલા વધ્યા તો 2n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ એન માઇનસ 2 તો 2n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3n માઇનસ 6 અને આ બાજુ લાવો અને આ બાજુ લાવો તો 6 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3n માઇનસ 2n તો 5 ઇઝ ઇક્વલ ટુ n એન્ડ ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 5 તો આ તમારો જવાબ મળ્યો આ રીતે આપણે દાખલાઓને આ સંચયના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગણશું બીજો એક દાખલાઓ જ લખીએ છે ધારો કે લખી ના પહેલા પછી આવો દાખલો એક લખીએ જુઓ કે 2nc3 જેમ nc3 ઇઝ ઇક્વલ ટુ 11 જેમ 1
तो एन शोधो। आ तमारे होमवर्क में गणवो। आनो जवाब एन इज इक्वल टू सिक्स आवशे। फावशे ना ना जे ओछामां 12 छे ने जे के 11 छे फेर एटलो छे। सादरूप आपवानुं छे। सादरूप आपो एटले तमारो जवाब तमने 6 मळी जशे। पण गणवानो केम के गणशो ने तो सादरूप मगजमां सेट थशे, नहीं तो नहीं गण्या होय तो कशु सादरूप सेट थशे नहीं। चलो आगळ लखीए। चलो आगे लिखिए। NC9 इज इक्वल टू NC8 तो NC17 शोधवाना छे। जुओ अहीं आपणने आपेला छे NC9 इज इक्वल टू NC8। तेनो मतलब शुं थयो? 9 इज इक्वल टू 8 के 9 प्लस 8 इज इक्वल टू N। आ शक्य नथी तो देरफोर N इज इक्वल टू केटला मळ्या? 17। હવે આપણે કોને શોધવાના છે? NC17। તો NC17 એટલે 17C17। 17C17 એટલે 17 થી આમ લખવાના, 1 થી 17 લખવાના, જવાબ કેટલો થવાનો? 1। એમાં યાદ રાખવા જ રાખજો NC0 બરાબર 1 અને NCN બરાબર 1। ચાલો બીજો દાખલો, આમાં RC2 શોધવા છે એટલે R શોધવાના છે। તો આપણે સીધે સીધું હવે લખીએ છીએ કે અહીં જે આપેલા છે એના પરથી R ઇઝ ઇક્વલ ટુ R પ્લસ 2 કે R પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 20 બરાબર ને? આપણે સૂત્રાવળો અમે લખ્યું તો અહીં સાઈડમાં NCX બરાબર NCY તો X બરાબર Y કે X પ્લસ Y ઇઝ ઇક્વલ ટુ N, તો આ શક્ય નથી। R ને R તો નીકળી જાય જે શોધવાના તે, તો આ શક્ય નથી। તો 2R ઇઝ ઇક્વલ ટુ 18 થાય। R ઇઝ ઇક્વલ ટુ કેટલા મળવાના? 9। હવે આપણે શોધવાના કોને છે? તો હવે આપણે શોધવાના છે RC2, એટલે કોને શોધવાના છે? 9C2। 9C2 શોધો એટલે 9812 કેટલો જવાબ આવે? અહીંથી નીકળી જશે આ, તો કેટલો જવાબ આવવાનો? 36 જવાબ આવે, બરાબર છે ને? એ જ પ્રમાણે આવો એક દાખલો સાઈડમાં લખે છે 44C R માઇનસ 2 બરાબર 44C R પ્લસ 2, તો R આપણે શોધવાના છે। તો આપણે એવું લખી શકીએ કે અહીં જે આપેલા છે એના પરથી કે R માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ R પ્લસ 2 કે R માઇનસ 2 પ્લસ R પ્લસ 2 એના બરાબર 44। આ સરખા હોય તો જ લખજો પાછા, આ શક્ય નથી। અને આની જગ્યાએ કેટલા લખાય? 2R ઇઝ ઇક્વલ ટુ 44, તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા મળવાનું? 22 મળવાનું। તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ, બરાબર છે ને? ચાલો આગળ લખીએ। બીજો એક દાખલો આપણે લખીએ છીએ। A સ્ક્વેર પ્લસ A C3 ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ A C9, તો A શોધો। આવું આપેલું, આને પણ આપણે સરળતાથી ગણી શકીશું। એના માટે પહેલા નંબરમાં આવું આપેલું, તમને આપેલું છે એના પર લખાઈશું કે 3 ઇઝ ઇક્વલ ટુ 9 કે 3 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ A, તો આ શક્ય નથી। અને આના બરાબર કહેવાય છે એ સ્ક્વેર પ્લસ એ માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? આના બે અવયવ પણ આમાંથી એ ને કોમન કાઢો, તો એ માઇનસ 3 A પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, તો A માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 કે A પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, તો A ઇઝ ઇક્વલ ટુ 3 K
કે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર. અહીં આપણને શરત આમ આપેલી હોય એ બિલોંગ્સ ટુ એન, તો આપણે કયો જવાબ લખવાનો? આ જવાબ આપણો આવશે. એટલે આ રીતે આપણે જુદા જુદા પ્રકારના જેટલા દાખલા આવતા હોય એટલા દાખલાઓને આપણે ગણી શકીશું. બરાબર છે? આમાં જુદા જુદા પ્રકારના જુઓ, સૂત્રને યાદ રાખવાનું મેં કહેલું, આ સૂત્રોને ખાસ યાદ રાખવાના છે, ફરી યાદ રખાવું છું. એનસીઆર ઇઝ ઇક્વલ ટુ એનસી એન માઇનસ આર, એક આ સૂત્ર મેં કહેલું. પછી બીજું એક સૂત્ર આમ કહ્યું કે એનસીઆર પ્લસ એનસી આર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન સી આર, આ બીજું એક સૂત્ર. અને ત્રીજું સૂત્ર આવડો કહેલું કે એનસી એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સી વાય, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એન. ફરીથી આ ત્રણ સૂત્રોને યાદ રાખવાના. જો આ સૂત્રનો ઉપયોગ આપણે આજે કરેલો મૂલ્ય શોધવામાં, આવડા બધાનો ઉપયોગ કર્યો, આનો ઉપયોગ આપણે કર્યો નથી, પણ આનો ઉપયોગ પણ આપણે આગળ કરીશું. એટલે આ બધા સૂત્રોને આપણે યાદ રાખવાના છે. આ સૂત્રો જો યાદ રહેતા હોય તો ઠીક છે, ના રહેતો દાખલામાં મુશ્કેલી પડવાની. બરાબર છે? ચાલો આટલે સુધી આપણે રાખીએ છીએ. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આના રકમવાળા દાખલાઓ, બધી સમિતિઓ કેવી રીતે બનાવે, આમ કેમ થાય, એ બધા દાખલાઓને આપણે ગણીશું. ઓકે, ટેક કેર.